નમસ્કાર, RIJADEJA.com વેબસાઇટના એજ્યુકેશનલ વિડીયો સિરીઝમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે ગણિતના સિમ્પલ ઇન્ટરેસ્ટ એટલે કે સાદું વ્યાજ પ્રકરણ વિશેની તમામ માહિતી મેળવીશું. સૌ પ્રથમ આપણે જોઈએ કે સાદું વ્યાજ એટલે શું. સામાન્ય રીતે કહીએ તો જ્યારે કોઈ વ્યક્તિ અથવા કોઈ વેપારી અન્ય કોઈ વ્યક્તિ અથવા તો બેંક પાસેથી કોઈ રકમ ઉધાર લે છે ત્યારે અમુક ચોક્કસ સમય પછી તે રકમને વધારાની રકમ સાથે પરત કરવાની હોય છે. આ રકમમાં જે વધારાની રકમ છે તેને વ્યાજ કહેવામાં આવે છે. માનો કે એ નામની વ્યક્તિએ બી નામની વ્યક્તિ પાસેથી 500 રૂપિયા ઉધાર લીધા છે. હવે 6 મહિના પછી બી વ્યક્તિ એ વ્યક્તિને 550 રૂપિયા પરત કરે છે તો આ રકમમાં જે 50 રૂપિયા વધારાના છે તે વ્યાજ છે તેમ કહી શકાય. વ્યાજની સામાન્ય માહિતી મેળવીએ તો એમ કહી શકાય કે ઉધાર લીધેલી રકમની બદલે વધારાની જે રકમ ચૂકવવી પડે છે તે વ્યાજ છે. સાદું વ્યાજ કઈ રીતે શોધવું? સાદું વ્યાજ શોધવાની પ્રાથમિક માહિતી જોઈએ તો મુદ્દલ ગુણ્યા મુદ્દત ગુણ્યા વ્યાજનો દર અને જે જવાબ આવે તેને 100 વડે ભાગી દેવાથી સાદું વ્યાજ મળી જાય છે. આ ગણતરીને સૂત્રમાં મૂકીને પણ કરી શકાય. ઘણીવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સાદું વ્યાજ શોધવાને બદલે મુદ્દલ મુદ્દત અથવા તો વ્યાજનો દર શોધવાનું પણ કહેવામાં આવે છે. આ વખતે જો બધી રકમોને સૂત્રમાં મૂકી અને ગણતરી કરવામાં આવે તો ગણતરી ખૂબ જ ઝડપથી થઈ શકે છે. સાદું વ્યાજ શોધવાનું સૂત્ર આપણે સૌ જાણીએ છીએ તેમ I બરાબર PRN અને એને છેદમાં 100 છે. સૂત્રનો વિગતવાર પરિચય મેળવીએ તો સૂત્રનો પ્રથમ અક્ષર છે I, જેને અંગ્રેજીમાં ઇન્ટરેસ્ટ કહે છે, જેનો ગુજરાતી અર્થ થાય છે વ્યાજ, જે આપણે શોધવાનું હોય છે. બીજો અક્ષર છે P, એને અંગ્રેજીમાં પ્રિન્સિપલ કેપિટલ કહે છે, જેનો ગુજરાતી અર્થ થાય છે મુદ્દલ. મુદ્દલ એટલે એવી રકમ કે જે વ્યાજે મૂકવામાં અથવા તો લેવામાં આવે છે. સૂત્રનો ત્રીજો અક્ષર છે R, જેને અંગ્રેજીમાં રેટ ઓફ ઇન્ટરેસ્ટ કહે છે, તેનો ગુજરાતી અર્થ થાય છે વ્યાજનો દર. સાદી ભાષામાં કહીએ તો રૂપિયા 100નું 1 વર્ષનું વ્યાજ એ વ્યાજનો દર છે. વ્યાજના દરને હંમેશા ટકાની નિશાનીમાં દર્શાવવામાં આવે છે. સૂત્રનો છેલ્લો અક્ષર છે N, જેને અંગ્રેજીમાં નંબર ઓફ યર્સ અથવા તો ટાઈમ પીરિયડ કહે છે, તેનો ગુજરાતી અર્થ થાય છે મુદ્દત. મુદ્દત એટલે કે જે સમયગાળા માટે રકમ વ્યાજે મૂકવામાં અથવા તો લેવામાં આવે છે તે સમયગાળો. હવે આપણે સાદું વ્યાજ પ્રકરણનું એક ઉદાહરણ જોઈએ. રૂપિયા 5200નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ કેટલું થાય? સૌ પ્રથમ આપણે રકમને સૂત્રમાં મૂકીએ તો આપણું સૂત્ર છે I બરાબર PRN છેદમાં 100. અહીં આપણી પાસે P 5200 છે, R એટલે કે રેટ ઓફ ઇન્ટરેસ્ટ 8% છે અને N એટલે કે મુદ્દત 2 વર્ષ આપેલી છે અને છેદમાં 100. સૌ પ્રથમ સરળતા માટે આપણે બંને મીંડા ઉડાડી દઈએ, તેથી I બરાબર 52×8×2 રહેશે. વધુ આગળ સાદુરૂપ આપીએ તો I બરાબર 52×16 થશે. 52×16નો ગુણાકાર કરીએ તો 6×2 12, 6×5 35, 2×1 2 30, ને 2×2 32 અને 33નો તગડો વધી 3, 5×5 + 3 = 8, એટલે કે I બરાબર 832 જવાબ આવશે.
તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા 5,200નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 832 થાય. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જ્યારે સાદું વ્યાજ પ્રકરણના પ્રશ્નો પૂછવામાં આવે છે ત્યારે આપણે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં જોઈએ તો સાદું વ્યાજ પ્રકરણના સીધે સીધા પ્રશ્નો ક્યારેય પૂછવામાં આવતા નથી. પ્રશ્નોને થોડા ફેરવીને પૂછવામાં આવે છે, જેને લીધે વિદ્યાર્થીઓ થોડા મૂંઝાઈ જાય છે અથવા તો ગણતરીમાં ભૂલ કરી બેસે છે. બીજી એક બાબત એવી જોવા મળે છે કે ગણતરી કર્યા વિના જ કોઈ જવાબ સાચો લાગે તેવા વિકલ્પો આપવામાં આવે છે. તેથી વિદ્યાર્થીઓ આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે ગણતરી કર્યા વિના કોઈ પણ જવાબ પસંદ કરવો જોઈએ નહીં. પરીક્ષાઓમાં સાદું વ્યાજ શોધવાને બદલે મુદત અથવા તો વ્યાજનો દર શોધવાનું કહેવામાં આવે છે. જ્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે ત્યારે જે સૂત્રોની જરૂર પડશે તે સૂત્રોની આપણે માહિતી મેળવીએ. તો જ્યારે મુદત શોધવાનું કહેવામાં આવે એટલે કે પી, ત્યારે આ સૂત્ર લાગુ પડશે. પી બરાબર i×100/r×n. જ્યારે વ્યાજનો દર એટલે કે આર શોધવાનું કહેવામાં આવે ત્યારે આ સૂત્ર લાગુ પડશે. આર બરાબર i×100/p×n. અને જ્યારે વર્ષ શોધવાનું કહેવામાં આવે એટલે કે એન, ત્યારે આ સૂત્ર લાગુ પડશે. એન બરાબર i×100/p×r. મિત્રો, સૂત્રો ઉપર જરા ધ્યાનથી નજર ફેરવશો તો ખ્યાલ આવશે કે કુલ 3 અક્ષરો પી, આર અને એન, તેમાંથી જે પણ અક્ષર આપણે શોધવાનો છે તે સિવાયના 2 અક્ષર નીચે છેદમાં આપેલા છે, તેમજ ઉપર 3-3 સૂત્રમાં i×100 એ કોમન બાબત છે. તેથી આ સૂત્ર આપણે એકદમ સહેલાઈથી યાદ રાખી શકીએ છીએ. પી, આર અને એન શોધવાના સૂત્રો આપણે જોયા, તો હવે તેને લગતા એક એક ઉદાહરણ જોઈએ. તો સૌ પ્રથમ આપણો પ્રશ્ન છે, કેટલી મુદ્દલના 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય. અહીં આપણે જોઈએ છીએ કે આપણે પી શોધવાનો છે. તો સૌ પ્રથમ આપણે સૂત્ર મૂકીએ પી નું. પી બરાબર i×100/r×n. રકમને આપણે સૂત્રમાં મૂકીએ તો પી બરાબર 90×100/r×n, એટલે આર આપણી પાસે 6% છે, તેમજ એન 3 વર્ષ આપેલા છે. સાદું રૂપ આપીએ તો 15×6=90, તેમજ 5×3=15. તેથી આપણી પાસે હવે રકમ કંઈક આવી રહેશે, પી બરાબર 5×100, એટલે કે પી બરાબર 500 આપણો જવાબ આવશે. તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા 500નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય. બીજું એક ઉદાહરણ જોઈએ જેમાં આપણે આર શોધીશું. પ્રશ્ન આ રીતે છે, રૂપિયા 500નું કેટલા ટકા લેખે 6 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય. અહીં આપણે આર શોધવાનો છે. આર શોધવા માટેનું સૂત્ર આર બરાબર i×100/p×n. રકમને સૂત્રમાં મૂકીએ તો આર બરાબર આઈ આપણને 90 રૂપિયા આપેલું જ છે, 90×100/p×n. પી આપણી પાસે રૂપિયા 500 છે, તેથી 500×n એટલે કે 6 વર્ષ અહીં આપેલા જ છે. સરળતા માટે આપણે સૌ પ્રથમ બંને 0-0 ઉડાડી દઈએ. ત્યારબાદ 15×6=90, તેથી આર બરાબર 15/5 આવશે. તેથી આપણે એમ કહી શકીએ કે આર બરાબર 3%, કારણ કે વ્યાજના દરને હંમેશા ટકામાં દર્શાવવામાં આવે છે. તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા 500નું 3% લેખે 6 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય. હવે આપણે ત્રીજું ઉદાહરણ એન શોધવાનું જોઈએ. તો પ્રશ્ન છે,
રૂપિયા 500નું 3% લેખે કેટલા વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય? અહીં આપણે એન શોધવાનો છે. એન શોધવા માટેનું સૂત્ર છે એન બરાબર આઈ ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર. રકમને સૂત્રમાં મૂકીએ તો એન બરાબર આઈ, અહીં આપણી પાસે 90 આપેલ છે, તેથી 90 ગુણ્યા 100 છેદમાં પી ગુણ્યા આર, એટલે કે પી 500 છે, તેમજ રેટ ઓફ ઇન્ટરેસ્ટ એટલે કે આર અહીં 3 આપેલ છે. સરળતા માટે બંને શૂન્યને ઉડાડી દઈએ અને 30 ગુણ્યા 3 બરાબર 90, તેથી આપણી પાસે જવાબ કંઈક આ રીતે આવશે. એન બરાબર 30 ના છેદમાં 5, એટલે કે 6 ગુણ્યા 5 બરાબર 30 થાય, તેથી એન બરાબર આપણો જવાબ આવશે 6 વર્ષ. તો આપણે એમ કહી શકીએ કે રૂપિયા 500નું 3% લેખે 6 વર્ષનું સાદું વ્યાજ રૂપિયા 90 થાય. તો મિત્રો, સાદું વ્યાજ પ્રકરણના આ બધા ઉદાહરણો તેમજ માહિતી આપ સૌને ખૂબ જ ઉપયોગી થઈ હશે. સાદું વ્યાજ પ્રકરણના બીજા ભાગમાં આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે રીતે પ્રશ્નો પૂછાય છે તે માટેના વિશેષ ઉદાહરણોની માહિતી જોઈશું. આભાર.